હોય કે મોટું હોય, આયોજન વગર કોઈ પણ કાર્ય શક્ય બને નહીં. કદાચ તમારે અહીંયાથી ઘર સુધી જવું હોય તો પણ તમારું આયોજન હોય કે ભાઈ આ રસ્તેથી આ રસ્તે જવાનું છે, આ રસ્તેથી આ રસ્તે જવાનું છે, ત્યારે તમે તમારા ઘર સુધી પહોંચી શકો. એટલે અહીંયા આયોજન વગર કોઈ પણ કાર્ય નકામું છે. આયોજન હશે તો જ કાર્ય સફળ થશે, એ સિવાય નહીં. તમારે એક્ઝામમાં જવાનું હોય, એક્ઝામ માં એટલા માર્ક્સ ક્લિયર કરવા હોય, તમારું ધ્યેય હોય તો એ ધ્યેય પૂરું કરવા પણ તમારે આયોજન કરવું પડે કે ભાઈ રોજ આટલા કલાક આટલા સબ્જેક્ટ વાંચવાના, આ રીતે મારે રિપીટ રિવિઝન કરવાનું છે, પેપર એક્ઝામમાં લખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, એમાં પણ શું હોય, આયોજન હોય. આપણે સ્કૂલ ચલાવીએ છીએ તો સ્કૂલની અંદર પણ એક પ્રકારનું આયોજન હોય કે આટલા ક્લાસ છે એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવવામાં આવે. ટાઈમ ટેબલ નહીં હોય તો કોઈ ક્લાસ ખાલી રહી જાય, કોઈ ક્લાસમાં બે શિક્ષકો પહોંચી જાય. એટલે આયોજન વગર કોઈ પણ કાર્ય સફળ જતું નથી. નહીં આયોજન આપણે સંચાલન પહેલા ચેપ્ટરની અંદર જોયું હતું કે સંચાલનના મુખ્ય કાર્ય ની શરૂઆત આયોજનથી થાય. આયોજન પછી વ્યવસ્થાતંત્ર નક્કી થાય. વ્યવસ્થાતંત્ર નક્કી થાય એટલે એની અંદર કર્મચારીઓ ગોઠવવામાં આવે કે કર્મચારી વ્યવસ્થા નક્કી થાય. પછી કર્મચારીઓને ધોરણી આપવામાં આવે, બધા કર્મચારીઓ સંકલન સાધીને રહે અને છેલ્લે બધા પર અંકુશ રાખવામાં આવે. આ રીતે એનું કાર્ય હોય. એટલે આયોજન એ સર્વપ્રથમ કાર્ય. જોઈએ પ્રસ્તાવના, જો કે પ્રસ્તાવનામાં મેં તમને જે કીધું એ જ વસ્તુ છે કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. આ માટે ધંધાકીય એકમની જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી પૂર્વ વિચારણા કરવી પડે. પ્રથમ પહેલા આપણે પૂર્વ વિચારણા કરવી પડે, ત્યાર પછી જ આપણે યોગ્ય માહિતી મેળવી શકીએ. જેમ કે કોણે કયું કાર્ય ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરશે, ભવિષ્યની આવી બાબતોની વર્તમાનમાં પૂર્ણ વિચારણા કરવી તેને આયોજન કહેવાય. કામ ભલે ભવિષ્યમાં કરવાનું છે પણ એની પૂર્વ વિચારણા અગાઉથી કરવી પડે વર્તમાનમાં કે ભવિષ્યમાં આપણું કામ આ રીતે આ પ્રમાણમાં કરીશું તો આપણે સફળ થશું. એમ આયોજન એક સાર્વત્રિક છે, બધી જગ્યાએ જોવા મળે. યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર દરેક જગ્યાએ જરૂરી છે. હવે આપણે મેઇન જોઈએ ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે. આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહેવાય. કે આપણે ઘણા બધા વિકલ્પો વિચારીએ પછી એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને એ મુજબ કામ કરીએ. આપણે અહીંયાથી ઘર સુધી જવું હોય તો ઘર સુધી જવાના ઘણા બધા રસ્તા છે. એ બધા રસ્તામાંથી આપણે શ્રેષ્ઠ રસ્તો શોધીએ કે અહીંયાથી જઈશ તો નજીક પડશે, ટ્રાફિક નહીં નડે, સરળતાથી હું ઘરે પહોંચી જઈશ, તો આને આયોજન કહેવાય. હવે પ્રોપર વ્યાખ્યા જોઈએ. પહેલાં તો એનો ખ્યાલ કીધું છે તમને કે ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એક માર્ક્સમાં તમને પૂછાય કે તમે એક વ્યાખ્યા લખી હોય તો ચાલે, પણ બે માર્ક્સમાં, ત્રણ માર્ક્સમાં કે પાંચ માર્ક્સનો ક્વેશ્ચન હોય તો બંને વ્યાખ્યા લખવી પડે. કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય ડૉક્ટર બિલી ગોઇડ્સના મત મુજબ છે. વ્યાખ્યા પ્રોપર આ રીતે હંમેશા લખાય. તમને નામ નથી ખબર તો લખવાનું નહીં, પણ નામ લખ્યું હશે તો આ મને ચાલે પ્રોપર હોવી જોઈએ. પણ શબ્દ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. હવે જોઈએ ડૉક્ટર જ્યોર્જ આર્ટેરીના જણાવ્યા મુજબ એ શું કહે છે. કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. પરિણામોની પૂર્ણ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ. પરિણામોની તમે પૂર્વ વિચારણા કરો કે આ કરી
અનુસરવાની નીતિ તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી એટલે આયોજન. બરાબર, આ આયોજન ની વ્યાખ્યા છે. હવે નેક્સ્ટ લાક્ષણિકતાઓ પૂછાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આયોજન ની લાક્ષણિકતાઓ. તમને 5 માર્ક્સ માટે 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાય. ચાલી છે 24 શનિ પપ્પુ સધ્યે ઘર સંધ્યે, આવું પણ તમે બોલી શકો, યાદ રહી જાય. ચાલી પ્રમાણે પછી જોઈશું આપણે. પહેલા મુદ્દા વાઇઝ જોઈએ. પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. મેં કીધું એમ કે આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આમાંથી વિધાન પૂછાય, સમજાવો. આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આપણને ખબર છે આયોજન બધી જગ્યાએ જોવા મળે. ઉપર જોયું કે રાજકારણ હોય, ધંધાકીય એકમ હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય, સર્વત્ર જગ્યાએ આયોજન જોવા મળે એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. નાના નાના કામથી લઈને મોટામાં મોટા કામ સુધી આયોજનની જરૂર તો પડે. બીજું સર્વપ્રથમ કાર્ય, આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે અને તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણની અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. આયોજન હશે તો તમે વ્યવસ્થાતંત્રની રચના કરશો, તો એની અંદર કર્મચારીઓ આવશે અને તમે ધોરણની આપશો અને એના પર અંકુશ રાખશો. એટલે મુખ્ય કાર્ય આયોજન છે, ત્યાંથી જ સંચાલનના કાર્યોની શરૂઆત થાય છે. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે, તેથી જ આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. સભાનતાપૂર્વક અને ગણતરીના અંદાજોના આધારે, ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં આવે છે. બૌદ્ધિક, તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને ત્યાં નિર્ણયો લેવાના છે. ગમે તે રીતે નિર્ણય નથી લેવાનો, લાંબુ વિચારવાનું છે કે નહીં, આટલા હું આ વિકલ્પ અપનાવીશ અથવા આ વસ્તુ કરીશ તો ખરેખર કેટલો ફાયદો થાય છે, આમાં કેટલો ફાયદો થાય છે, એમ બૌદ્ધિક નિર્ણયો લેવાની એક પ્રક્રિયા છે. પરિવર્તનશીલતા, આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ હોય છે. મોસ્ટ ઓફ ધારણા હોય, કારણ કે આયોજન આપણે ભવિષ્ય માટે કરતા હોય તો ભવિષ્યમાં શું બનશે એ આપણને અગાઉથી નથી ખબર, એટલે આપણે એની ધારણા કરેલી હોય છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરવા પડે છે. આ માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. અહીંયા તમને પૂછાય છે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે, સમજાવો. અથવા આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સમય બદલાય એની સાથે આયોજન બદલાવવું પડે છે. આપણે આખા વર્ષ દરમિયાનનું આયોજન કરી લીધું હોય પણ હાલમાં કેમ કોરોનાની પરિસ્થિતિ આવી તો આપણે શિક્ષણ ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો કરવા પડ્યા. આમ આવી બાહ્ય કોઈ પણ પરિસ્થિતિ આવે તો એના લીધે આપણે આપણા આયોજનમાં ફેરફાર કરવા પડે એટલે આયોજન એ પરિવર્તનશીલ છે, જડ નથી. નેક્સ્ટ છે ચોકસાઈ, આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે, તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. જે કઈ તમે માહિતી મેળવો છો એ ચોક્કસ હોવી જોઈએ, એની ગણતરી, એના આંકડાઓ સ્પષ્ટ હોવા જોઈએ. ગૂંચવણ ભરી નહીં, તમે એના પરથી અર્થઘટન મેળવી શકો, એનું તારણ મેળવી શકો, એ પ્રકારની માહિતી હોવી જોઈએ, એમાં ચોકસાઈ રાખવી પડે. નેક્સ્ટ છે પૂર્વાનુમાન અનિવાર્ય, ધંધાકીય એકમના આયોજન ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે, ત્યારબાદ જ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણે છે. આપણે ભવિષ્યની બાબતોનું ધ્યાન રાખીને આયોજન કરીએ છીએ તો એવી ધારણાઓ પણ વચ્ચે દેવાની છે કે ભવિષ્યમાં કોઈ આકસ્મિકતાઓ આવશે, કોઈ અનિશ્ચિતતાઓ આવશે તો એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું. આ અનિશ્ચિતતાઓ જે છે આપણા ચાલુ ધંધાકીય એકમને અસર કરશે તો શું નુકસાન થશે, અને જો નુકસાન થશે તો એનાથી બચવાના ફાયદાઓ કયા કયા છે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. એટલે પૂર્વાનુમાન અને
જ્યાં તમે જાહેરાતથી વધારી શકો, કિંમત ઘટાડીને વધારી શકો, કર્મચારીને તાલીમ આપી કે વેચાણ વૃદ્ધિ માટે વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી વગેરે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. કોઈ પણ કાર્ય માટેનો ઢગલો વિકલ્પ છે, તમારે જાહેર વેચાણ વધારવું છે તો જાહેરાત વધુ કરશો તો પણ વેચાણ વધશે. ત્યારબાદ વેચાણ કર્મચારીઓની તાલીમ આપશો, એવી તાલીમ આપશો કે સામેવાળા વ્યક્તિ તરફ આકર્ષણ ઊભું કરે વસ્તુ ખરીદવા માટે, તો વેચાણ વધશે. વસ્તુની કિંમત ઘટાડો, વિવિધ સ્કીમ બહાર પાડો. હવે આ બધા વિકલ્પમાંથી કયો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો કે જેનાથી તમને ધંધાને ફાયદો થાય, એટલે વિકલ્પોની યાદી તૈયાર કરવાની હોય અને પછી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય. આપણે આયોજનની પ્રક્રિયા આવશે એમાં જોઈશું કે પહેલા શું કરવાનું આવે. પછી નેક્સ્ટ છે ભવિષ્ય સાથે સંબંધ. આપણે જોયું એમ કે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. ત્યારબાદ એ અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાનના મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી આ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. કે વર્તમાનમાં ભવિષ્યનું આયોજન કરવામાં આવે છે કે પૂર્વ વિચારણા અને ધારણા ભવિષ્યની હાલમાં કરવામાં આવે છે, પછી એ મુજબ કામગીરી થાય છે. એટલે આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે. આમાંથી તમને વિધાન પૂછાય કે સમજાવો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. નેક્સ્ટ છે સતત પ્રક્રિયા. આ મુદ્દો તો મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં આવે છે. સતત પ્રક્રિયા આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. જેમ અમે તમને કીધું એમ પરિવર્તનશીલતામાં કે બદલાતી જતી પરિસ્થિતિને કારણે એમાં ફેરફાર પણ કરવા પડે અને સતત ચાલતું જ રહે. જે કાર્ય માટે તમે આયોજન કર્યું છે પૂર્ણ થાય અને બીજું કાર્ય શરૂ થાય તો નવું આયોજન સાથે સંબંધ અને સતત પ્રક્રિયા આ એના લક્ષણો.
આપણે બધી રીતે પરફેક્ટ તૈયારી હોવી જોઈએ. કઈ નહીં સમજ પડે આ ક્વેશ્ચનની અંદર તો વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછજો. અસ્તુ, આભાર.